जन शांति करण गन जग भरण तू अन माड़ी घड़ान घड़ा भवगाट पण तने नमो नमो हूँ आदि नारायणी अरे माड़ी विश्व जोरी रूप वैरा सुदान देखता समरिये अरे माड़ी उठनता नेगा पड़ घवे बैठी मरे जे बार अरे तारू काम जो पड़ते कागबाई अमे तने खुदार देहदार समरिये मारी उठंता ने आई सिंदूर तिलक भाल सो गए सिंधु माला साकली वरी हेम काजल कान हुल्लर धूप नगरा धमधमे रविराज मा तू भेर राखे साध जापे आस मेरे माड़ी साध जापे आस में भयंकर भूदल नाथ अतं घर दे नख दे भब के गण भूत भयंकर भूदल नाथ अतं घर दे नख दे गट बाट भरम गट बेर भरम धतड़े नग दो धतड़े नग दो दता गट धी गट गैंगट गोर कृताल धरे पर में हर मोद धरी पशु पालन काम प्रजालन नाच करे रे जी काम प्रजालन नाच करे रे जी काम प्रजालन नाच करे रे जी काम प्रजालन नाच करे मरुभूमि मारवाड़ नी धरती छोड़ी थल गुंडा जल सीसरा कामन लंबे केस नर पट्टा धर निपजे एवो आव्यो मर धर देश जे धरती में पानी ऊंडा वी गया छे थल ऊंडा जल सीसरा कामन लंबे केस नर पट्टा धर निपजे आव्यो मर धर देश मारवाड़ नी धरती में भाद्रेश गाम जेनी वात मारे कामळीना कॉलनी करवी छे महात्मा ईश्वरदास जी जेनु नाम ईश्वरदान जी हतो ने एक वक्त तपस्यानी एवढी मोटी भूमिका उपरी मानस पहोंचो कि ईश्वरासो परमेशा करवा मनाड़ेलो ए भाद्रेश गाममां महात्मा ईश्वरदास जी नो जन्म थयो अने काका आशाजी रोहड़िया ए लक्ष्मण जतिना उपासक कोई रामनी कविता करे कोई भगवान शिवनी कविता करे
પણ આ તો લક્ષ્મણજીની કવિતા કરે. જગ માત હરી જદ જાણીએ જાહર ત્યાં તો નાહર સારીખ ત્રાડ નખે, એવી લક્ષ્મણજીની એક પછી એક કવિતા એવી અદભુત રચેલી આશાજીએ. પણ આશોજી રોહડિયા ચારણ કવિતાનો નશો એટલે થોડાક અભિમાની અક્કડ પ્રકૃતિના હતા આશાજી રોહડિયા. અને એમાં આશાજી રોહડિયા એક વખત લક્ષ્મણ જતીને ખુદ લખનલાલજીને શેષાવતાર લક્ષ્મણને એમ થયું કે આવી જો કવિતા રચતો હોય ચારણને આંગણે એક વખત હું મારી કવિતા એ કવિના મોઢે સાંભળવા માટે જાઉં. સવારનો પહેલો કુહુંબો હજી ખરલની મેલપા ઘૂંટાઈ અને પહેલો કુહુંબો હજી હુરદનારાયણને રંગ આપી અને અંજલી પહેલી લે ન લે એ પહેલા સાધુના વેશમાં લક્ષ્મણ જતી છે એ આંગણે આવીને ઉભા રહી ગયા છે કે કવિરાજ મને કવિતા સંભળાવો. મેં એવું સાંભળ્યું છે કે તમે લક્ષ્મણજીની કવિતા બહુ સારી લખો છો. કે મહારાજ કવિતાઓ એમ કાંઈ સવારના પોરમાં તમે કયો એવી રીતે સંભળાવાય નહીં, એ કવિતા અને સાંભળવા માટેના હજી સમય હોય છે ને, હજી તો મેં પહેલો કોહુંબો નથી લીધો અને આપની બધી જમવાની રહેવાની સીધાની વ્યવસ્થા થઈ જાય છે પણ કવિતા એમ નહીં સંભળાવાય. બાજુમાં તે દિવસે ઈશ્વરદાસજીની 15 વર્ષની ઉંમર, પણ કાકાની બધી કવિતાઓ એમ કહેવાય છે કે એને કંઠસ્થ હતી એટલે હાથ જોડી ઈશ્વરદાસજી માત્ર એમ કીધું કે બાપુ આપને ન વાંધો હોય તો કાકા તો નહીં સંભળાવે પણ હું સંભળાવું. અને સાધુના વેશમાં આવેલા લક્ષ્મણ જતીને એમ કહેવાય છે મહાત્મા ઈશ્વરદાસજી તેથી 15 વર્ષની ઉંમર ઈશ્વરદાસજીની મીંડો કવિતાના ધોધ છૂટવા ભાઈઓ અને બાવાને મોજના પલ્લા મીંડા છૂટવા માથે હાથ મૂકી દીધો. અને ત્યાંથી સાધુ નીકળી ગયા. પણ રાતે સપનામાં આશાજી રોહડિયાને આવ્યું કે આશાજી આખી જિંદગી મારી કવિતા કરી અને તું એવી અદભુત રજૂઆત કરસ પણ સાધુના વેશે અભાગ્યા હું આવ્યો સાંભળવા માટે તું મને કવિતા નો સાંભળે એવી ગયો. આશાજીને પસ્તાવો બહુ થયો એટલે લક્ષ્મણજીની આરાધના મેળા કરવા. લક્ષ્મણની આરાધના કરતા કરતા એક દિવસ સપનામાં આવીને લક્ષ્મણજીએ એમ કીધું કે હવે ફરીવાર જો મારું દર્શન કરવું હોય તો એક જ વાત બને. શિવરાત્રીના મેળામાં જૂનાગઢમાં સોરઠમાં તારે આવવાનું અને ન્યા મારું દર્શન શક્ય બનશે. આશાજી પૂછે છે કે મહારાજ ન્યા તો હજારો સાધુ સંતો હોય એમાં મારે તમને ઓળખવા કઈ રીતે? કે પવનની હામી ગતિએ જે ધૂણીની જાળ જાતી હોય જે ધૂણીનો ધુવાડો જાતો હોય એ ધૂણી મારી હશે ન્યા હું બેઠો હશે જ્યાં તું ન્યા આવીને મને મળજે. અને પહેલી વાર રાજસ્થાનમાંથી કાકાની હારે આશાજી રોહડિયાની હારે કહેવાય છે કે મહાત્મા ઈશ્વરદાનજી છે એ જૂનાગઢના શિવરાત્રીના મેળામાં આવે છે. ભગવાન શિવરાત્રીના મેળામાં ભગવાન શિવનું આરાધન થાય. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહ્યમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ સુરન મૌલિક લોલની ચારુ ગંગા લસત બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ શુભ્ર નેત્રમ વિશાલમ પ્રસન્નાનંદમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચરમાંબરમ મુંડ માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. ભગવાન શિવનું આરાધન થાય એમાં ગોતતા 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 એ ધૂણો મળ્યો, એ સાધુ મળ્યો. આશાજી રોહડિયા છે એમ કહેવાય છે કે લક્ષ્મણ જતીના પગ પકડી લીધા સાધુ વેશમાં હતા ની આવો અને આહુડાની થાર મંડી થવા. મહારાજ માફ કરજે મારી ભૂલ થઈ ગઈ. અને બાજુમાં ધૂણાની બાજુમાં એક બકરી ઉભી છે એ સાધુનો હુકમ છીટ્યો બકરીને દોઈ લ્યો અને ત્રાંબડીમાં બકરીને દોવામાં આવી. અને લક્ષ્મણ જતી સાધુ વેશમાં છે એ સાધુ વેશમાં એ બકરીનું દૂધ છે એ આશાજી રોહડિયાની સામે ત્રાંબડી લાંબી કરી લ્યો કવિરાજ પી જાઓ કે બાપુ માફ કરજો મને બકરીનું દૂધ ભાવશે નહીં. ખબર છે સામે લક્ષ્મણ જતી છે પણ અભાગ્યો જીવ હોય એ પામી ન શકે કોઈ દિવસ એટલે કીધું હું માફ કરજો બાપુ હું બકરીનું દૂધ નથી પીતો મને નહીં ભાવે. અને તે દિવસે ઈશ્વરદાસજી બાજુમાં ઉભો તો ઈશ્વરદાન બાજુમાં ઉભો તો એ જુવાન ચારણ એમ કે છે કે બાપુ જો આપને ન વાંધો હોય તો હું પ્રસાદી રૂપે પી જાઉં. ઈ એમ કહેવાય છે કે ઈશ્વરદાનજી તાંબડી મોઢે માંડી અને મોઢે માંડતા હજારો વર્ષ હોય જાય છતાં જે કવિત્વની પ્રાપ્તિ ન થાય ઈશ્વરદાસજીને કવિતાને એમ કહેવાય છે ખરવાણી મંડી ફૂટવા ભાઈઓ. અને ન્યાથી કવિતાની પ્રાપ્તિ ઈશ્વરદાસજીને લક્ષ્મણજીના હાથે ત્રાંબડીના જે દૂધ પીધું એમાંથી જે કવિતાની પ્રાપ્તિ થઈ અને ઈશ્વરદાસજીના પછી તો કવિતાના ડંકા મીંડ્યા બાગ ચારે બાજુ વાગવા ફાયો. ભુજ પાઠશાળામાં અભ્યાસ કર્યો અને અભ્યાસ કરી અને તે દિવસે પિંગળ પાઠશાળા છે એ ભુજની માલપા હતી જેમાં નાગ પિંગળનો અભ્યાસ કરાવવામાં આવે જેમાં રૂપદીપ પિંગળનો અભ્યાસ કરાવવામાં આવે જેમાં અમરકોશનો અભ્યાસ કરાવવામાં આવે
અને કવિતાની સંપૂર્ણ જાણકારી ત્યાં કવિઓ પેદા થતા ભુજની પિંગલ પાઠશાળામાં અને સમર્થ હિન્દુસ્તાનમાંથી કવિઓને ભણવા માટે આવવું પડતું કવિતા શીખવા માટે. ઈશ્વરદાસજી ત્યાંથી જામનગર જામ રાવલની કચેરીમાં આવે છે. જામ રાવલની કચેરીમાં આવે, અણકળ બળ પ્રબળ કમળ મુખ નિરકત ગવિચળ જાવળ જામ ગઠાય અણકળ મુખ પ્રબળ કમળ મુખ નિરકત ગવિચળ રાવળ જામ ગઠાયજી ગવિચળ રાવળ જામ ગઠાય એવી કવિતાના ધોધ છૂટે અને એવી મોજ આવે. જામ રાવલની છાતીના પાટિયા એમ કહેવાય છે કે એવે મોજના કલાબા છૂટે અને કહું મંડે તૂટવા. અને તે દિવસે પીતાંબર ભટ્ટની સામે જોવે, રાજના ગુરુ છે, દિવાન છે, પીતાંબર ભટ્ટની સામે જોવે જામ રાવળ કે ભટ્ટજી કવિરાજની કવિતા એટલે પીતાંબર ભટ્ટ મોઢું બગાડી જાય અને રાવળજામની મોજ ઉતરી જાય. આવું એકાદ મહિનો હાલ્યો ને ઈશ્વરદાસજીને રૂવાડે રૂવાડે અગ્નિ વ્યાપી ગયેલો કે એક હું આવી રૂડી કવિતા બનાવું છું, મારી કવિતાનું તમામ તત્વ એમાં નીચોવી દઉં છું અને આવી અદભુત કવિતાને એક આ ભામણ મને નડે છે, આ ભામણને ઉલાળી નાખું, આ જેને જીવતો ન રહેવા દઉં. અને હાંજની કચેરી પૂરી થઈ અને ઈશ્વરદાસજી ખુલ્લી તરવાર લઈ અને પીતાંબર ભટ્ટના ફળિયામાં તુલસીના વન છે અને લીલોત્રીથી આખું ફળિયું લીલોછમ છે અને માથે ચંદ્રમાં ચાંદની વેરણતો વેરણતો બરોબર મધાભમાં આવી ગયેલો, આખી ધરા છે શીતળ થઈ ગયેલી અને હિંડોળા પર જમીને હિંચકતા હિંચકતા હોપારીને કાતરતા કાતરતા ભટ્ટજી છે પોતાના પત્નીને વાત કરે છે કે ભંડારી શું વાત કરું, એક ચારણ આવ્યો છે, મારવાડનો ચારણ છે, નામ એનું ઈશ્વરદાન છે, પણ એની માથે શારદાના ચારે હાથ હોય એવું મને લાગે છે, શારદા જીભે ખમકારા કરે છે, એવો પાતળી જીભનો ચારણ છે અને શું અદભુત બોલે છે, શું કવિતાઓની રચના કરે છે, પણ મને ભંડારી વાત ઈ દુઃખનું થાય, મને દુઃખ ઈ વાતનું થાય છે કે આવો રૂડો ચારણ છે, આવી કવિતાની તાકાત છે, ઈ રાજાઓને કવિતાને બદલે જો ત્રિલોકના નાથની કવિતા કરવા માંડે તો એનું ભાગ કેવું થાય, ત્રિલોકનો નાથ સામે હોંકારા દેવા માંડે, હો મને મને દુઃખ ઈ વાતનું થાય. એટલે રાજાને મોજ આવે પણ હું એની મોજને મોળી પાડી દઉં છું મોઢું બગાડીને, બાકી ચારણ મારા ઉપર કાળજાળ છે ઈ મને ખબર છે, પણ ઈ જો ત્રિલોકના નાથની કવિતાઓ કરવા માંડે ને તો બ્રહ્માંડનો નાથ આંટીએ વળવા માંડે એવું મને લાગે છે, પણ હું એને કઈ નથી હરતો. ને મહાત્મા ઈશ્વરદાસજી તુલસીના વનમાં તરવાર લઈને હંતાણા છે અને હાંભળે છે, પણ ત્યાં તો હાંભળતા મેં જે કાળ હતો જે ક્રોધ હતો એ શાંત થઈ જાય છે. દોડીને જે તરવાર મારવા માટે ઉપાડી હતી એ તરવાર છે એ મહાત્મા ઈશ્વરદાસજીએ પીતાંબર ભટ્ટજીના ચરણમાં મૂકી દીધી. લાગા મેં પહેલો લળી પીતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય. ભટ્ટજી મારી આંખ ઉઘડી ગઈ બાપ, હું મારવા આવ્યો હતો પણ મારો અંદરનો જે આત્મા હતો ને ઈ હવે મરી ગયો છે, મારી વાસના હવે મરી ગઈ છે, મને દાન લેવાની જે અંદરની વાસના હતી મરી ગઈ છે. ભટ્ટજી હવે આજથી હું તારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું, તું મારો ગુરુ છો અને હું તારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું, જિંદગી જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ હું રાજાઓની પ્રશસ્તિ નહીં કરું, મહારાજાઓની પ્રશસ્તિ નહીં કરું, વ્યક્તિના ગુણગાન નહીં ગાવ, હવે તો ત્રિલોકના નાથના ગુણગાન ગાવા માટે તારા ચરણમાં બેસી જાઉં છું. ઈ મહાત્મા ઈશ્વરદાસજીએ ન્યાથી પહેલો દુહો એ લખ્યો, લાગા મેં પહેલા લળી પીતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય. અને પછી તો ઈશ્વરદાસજીને હરિરસ નામનો ગ્રંથ લખવા માટે બેઠેલા, પણ પછી તો પરમાત્માની હારે એવડો મોટો નશો લાગેલો કે હું ચારણ હરિગુણ ચવા સોના ઓર સુગંધ, એક તો હું દેવી પુત્ર છું અને એમાં હરિગુણ ગાવા માટે બેઠો છું, સોનો ને સુગંધ ભાઈ ભેળા થઈ ગયા છે, હું ચારણ હરિગુણ ચવા આ તો સાગર ભર્યો ક્ષીર, હું ચારણ છું અને હરિના ગુણ ગાઉં છું, દેવી પુત્ર છું અને હરિના ગુણ ગાઉં છું, એ તો એક તો સમંદર અને એમાંય પાછો દૂધે ભરેલો ભાઈ, એવી જમાવટ થઈ ગયેલી ઈશ્વરદાસજીને એમ કહેવાય છે. એ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામનો ગ્રંથ લખ્યો, અદભુત ગ્રંથ છે, અને હરિરસનો ગ્રંથ છે દ્વારકાધીશે પોતે સન્મુખ થઈને સાંભળેલો, અને સન્મુખ થઈને સાંભળેલો મહાત્મા ઈશ્વરદાસજીને, એમાં સજીવે બન્યું એવું કે ઈશ્વરદાસજી હરિરસ ગ્રંથનું અધ્યયન કરે છે, હરિરસ ગ્રંથનું ગાન કરે છે, દ્વારકાધીશ ખમકારા કરે છે, પણ માતાજી બાજુમાં ઉભા છે મોઢું ફેરવીને ઉભા છે. એટલે ઈશ્વરદાસજીએ કીધું કે માં આવો રૂડો ગ્રંથ છે, પ્રભુના ગુણગાન ગાઉં છું ને આપ કેમ મોઢું ફેરવીને અવળા ઉભા છો, કે દીકરા દુનિયામાં મારા દીકરા તરીકે તું ઓળખાશ, દેવી પુત્ર તરીકે તું ઓળખાશ, ને મારા ગુણગાનનો એકય દોહો ન લખ્યો ને બાપની કવિતા કરી તો મને ખોટું ન લાગે. અને તે પછી મહાત્મા ઈશ્વરદાસજીએ દેવિયાળ નામનો જગદંબાની સ્તુતિનો અદભુત ગ્રંથ લખ્યો છે.
આવા એ સમર્થ કવિ એ દેવયાન પૂર્યું કર્યા પછી હિંગળાજ પ્રસવા માટે જાય છે અને પછી તો એની કીર્તિના ડંકા વાગી ગયેલા. ઈશ્વરદાસજીની કવિતાના ઈશ્વરાસો પરમેશ્વરા કહેવા મનાણેલા અમરેલિયા ઠાકોરને એમ કહેવાય છે, કુંવરને એણે ઉભો કરેલો શમશાન યાત્રા જાતી હતી અને અમરેલી મહેમાન બનવા માટે ઈશ્વરદાસજી જતા હતા અને ખબર પડી કુંવર છે એ ગુજરી ગયા છે, જેના લગ્ન છે એ કુંવર ગુજરી ગયા છે. અને કુંવરને કર્ણ હરવૈયાને તેદી એમ કહેવાય છે કે નનામીમાંથી ઉભો કરી અને જીવતો કર્યો હતો. એવો સમર્થ કવિ, એવો મહાત્મા ઈશ્વરદાસજી. એ આજ હિંગળાજની જાત્રાએ જાય છે અને અશ્વની માથે સવાર થઈ અને વ્યા જાય ધીરે 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 એમાં કચ્છની ધરતી આવી. પણ જબ તાકાત ના જાત વંત અશ્વ જાકર વધે જમીની પીઠ કાપે. અરે આજ પણ ઉભા છે નડી કંપાલી વાટ જોઈ જુદ્ધ ની ગામ જાપે. શક્તિદાતાર ને સૂર સંતોતણી અને કથે ઇતિહાસ અદભુત ગરણી. એ હોરટી બોમ ને ખોલ લે ખેલ દી ધન્ય ગો ધન્ય તને કચ્છ ધારણી. સૌરાષ્ટ્ર ની ધરતી ના ખોળામાં ખીલતી એ કચ્છની ધરામાં જ્યાં ડગલા માંડ્યા. મોટો કવિ છે, પેલો એવો રસાલો છે અને એમાં નાગરચાળા ગામના પાદરમાંથી નીકળવું. રાત પડી ગઈ છે, ઈશ્વરદાસજી છે ગામના પાદરમાં દાખલ થાય, પૂછે છે કે ભાઈ અહીંયા કોઈ રાજપૂતનું ઠાકોરનું ઘર ખરું? એટલે મહાત્મા ઈશ્વરદાસજીને સામે એક કોટવાળ મળ્યો અને કોટવાળ એમ કે છે કે નાગરચાળા ગામના અમારા ઠાકોર છે, હાંગાજી બાપુ છે, હાંગાજી ગોડ નામનો ગરાસિયો છે, બહુ મોટો માણસ છે, બહુ દિલેર માણસ છે, દાતાર માણસ છે અને આપ એની ડેલીએ પધારો કવિરાજ, એના જેવું અહીંયા તમને આશરો બીજે કંઈ મળશે નહીં. મહાત્મા ઈશ્વરદાસજીનો રસાલો હાંગાજી ગોડની ડેલીની સામે હાલવા માંડ્યો. પણ રસ્તો જોયો, સામે કોઈ ડેલી દેખાતી નથી, સામે કોઈ એવા મોટા ખોરણા દેખાતા નથી, સામે કોઈ રાજમહાલ કે મેળી નથી. એટલે ઈશ્વરદાસજીને થયું કે આ કોઈ મોટો ગરાસિયો ન હોય, પણ ભલે હવે કોઈ ઝૂંપડા વાળો પણ રાજપૂતનું ઘર હોય, રાજપૂતનું આંગણું હોય, ત્યાં રાત રોકાઈ જવું. એટલે ઈશ્વરદાસજીએ ડગલા માંડ્યા. પણ પછી ખબર પડી કે જેના આંગણે હું જાઉં છું એ તો કોઈ મોટો ગરાસિયો નથી, કુબો દેખાણો. હાંગાજી બાપુની ડેલી ક્યાંક આ સામે દેખાય, પણ ત્યાં તો કુબો દેખાણો. ઘોડાનો પલાણ છાંડી ઈશ્વરદાસજી હાકલ કરે છે, હાંગાજી જુવાન બાર આવે છે, બે હાથમાં રૂપાના કડા પહેર્યા છે, મેલા ઘેલા લુગડા છે, પણ ચહેરાની માથે જન્મની ખાનદાની દેખાય છે. ચહેરાની માથે એમ કહેવાય છે કે દાતારી ને અમીરાતના એમ કહેવાય છે કે અજવાળા પથરાણા છે. એવો અજવાળો રાજપૂત સામે આવીને ભર્યો, જય માતાજીરી જય માતાજીરી. હાંગોજી બાપુ હું છું, મારું નામ હાંગોજી. પણ ચારણના હૈયામાં ફાળ પડી કે હાય હાય હાય, આ તો કુબામાં રહેવાળો માણસ છે, મને તો વાંધો નથી કુબાની મહેમાનગતિ કરવામાં, પણ આ ગરાસિયો શરમાશે બહુ. બાપા કઈ કામ હતું અટાણે રાતે આપ પધાર્યા છો? કે મારું નામ ઈશ્વરદાન છે, મારવાડનો કવિ છું, જામ રાવલનો મહેમાન બનીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં રોકાઈ ગયો છું અને હિંગળાજની જાત્રાએ જાઉં છું, રાત વાસો રોકાવો છે. અરે બાપ, ઈશ્વરદાસજીના નામના ડંકા તો તેથી કચ્છ કાઠિયાવાડની માલપા વાગવા માંડેલા અને હિન્દુસ્તાનના સીમાડામાં એમ કહેવાય છે કે એના પરચાની વાતો થવા માંડેલી. એટલે ઈશ્વરદાસજીનું નામ પડ્યું ત્યાં હાંગોજી ગોડ લાકડી પડે એમ પગમાં પડી ગયો, બાપુ મારું આંગણું પાવન કર્યું, મારા જેવા ગરધણા ગરાશિયાના ઘરે આપ પધાર્યા, બાપુ હું પ્રાણ પાથરીને આપની મહેમાનગતિ કરીશ, હું ગરધણી માણા છું, ગરીબ માણા છું, પણ બાપુ હું જવા નહીં દઉં અને મીંડો ઓછો ઓછો થવા. ભાઈ રોકાય છે, બુઢી રાજપૂતાણીના હૈયામાં એમ કહેવાય છે કે હરખનો પાર નથી કે મહાત્મા ઈશ્વરદાસજી આજ મારે આંગણે મહેમાન બન્યા છે, કવિરાજ ઈશ્વરદાન મારો મહેમાન બન્યો છે. હરખમાં નરખમાં આડોશી પાડોશીમાંથી ઘી લઈ આવી, લોટ લઈ આવી, લાપસી બનાવી અને ઈશ્વરદાસજીને માણસોને જમાડ્યા. રાતે પછી તો વાતોની હેલી હાલે છે ભાઈઓ. રાત્રે મહાત્મા ઈશ્વરદાસજી છે એ સત્સંગની વાતો કરે છે અને એવી વાત દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગમગ પગ પગ મગભગ ગલંગ ભરમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ જન જમ અનુચાર લગભગ જગરમ તલ તલ કી ખબર લઈ તો હરિભૂતલ ચલ સત પંથ જન્મ સુધાના ઝટપટ મન ચેત
કપડત જ ખટપટ કાળ નપટ સિર જપટ કરે જીએ કાળ નપટ સિર જપટ કરે અને અવધ નિરતન અંજલી ટપકત શ્વાસો શ્વાસ આ તો હરિ ભજા વીણ જાત હે રૂડો અવસર ઈશ્વરદાસ એક એક દુહાની માથે હરિરાસના એક એક કવિતાની માથે એક એક છંદની માથે આજ હાંકોજી ગોડને રાજપૂતનો દીકરો ગરીબ હતો પણ એને મોજના તોરા છૂટે છે ભાઈઓ શું આપું ચારે બાજુ નજર કરે પણ આપવા માટે તો સંપત્તિ કાંઈ છે નહીં સંપત્તિ વિનાનો માણસ છે કવિ એમ કે છે મન દે તો માયા દે નકર મનને માર મન મોટું અને માયા નહીં એવા બબે થકા મો માર મન મોટું હોય અને માયા ન હોય એ તો જેને વેદના ભોગવી હોય એને ખબર હોય મન મોટું અને માયા નહીં એવા હે પરમાત્મા બબે થકા મ માર વિચાર કરે છે શું દઉં કવિને અને મોજ હમાતી નથી એમાં તે દિવસે ઈ હાંગોજી ગોળ એવો શોખીન માણસ એટલી એવી કામળી બનાવેલી અને એવી કામળીને ગૂંથી ગૂંથી અને એવી તૈયાર કરેલી કે ઈ વખતે કદાચ કામળીને જો બજારમાં વેચવા જાવ તો ઈ સમયના હજારક રૂપિયાની ઈ કામળીની કિંમત તૈયાર થાય અને એવી અદભુત કામળી બનાવેલી હજી તો આમ નવી કામળા આમ તૈયાર છે ઈ કામળીને બીજું તો કઈ હતું નહીં એટલે પરહના પલ્લા મીંડા છૂટવા એટલે પોતે કામળ લઈ અને રહીનો હોય ગયો ઘા કર્યો કે લ્યો કવિરાજ આ જગદંબા તમને કામળી દાનમાં આપે છે પણ ત્યાં તો ઈશ્વરદાસજીને એમ થયું કે હાય 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 એક તો ગરીબ માણસ છે વાછરું ચારવાનો ધંધો કરે છે તાડ તડકામાં બિચારો એકલો જાતો હશે ને એની એક આ કામળ છે ઘરમાં હારામાં હારી ઘર વખરીને એ હું લઈ લઉં ચારણો એ કોઈ દિવસ ગરાસિયાઓનો રાજપૂતોનો સત્તાધારી પક્ષોનો ગેરઉપયોગ કર્યો નથી જો કર્યો હોત તો ચારણો જે આજે જે સ્થિતિમાં જીવે છે કદાચ એની સ્થિતિ જુદી હોત તમે દિવાનોના રાજમહાલય જોજો અને ચારણો રાજકવિના રાજમહાલય જોજો તો એમાં ફેર હશે દિવાનો રાજકોટનો દિવાનો એક ભાવનગરનો દિવાન હોય તો અડધું રાજકોટ ને અડધું ભાવનગર વાળી હગાય એટલી જગ્યા એની પાસે હશે ને ચારણ છે એ રાજકવિ છે એ નાની એવી ડેલીમાં રહેતો હશે ધાર્યું હોત તો ગમે એવો ઉપયોગ કરી શકત પણ ચારણ કોઈ દિવસ મોજનો ગેરઉપયોગ ન કરે એટલે મનમાં હયામાં મીંડો હોય ને હલબલા થવા કે આ લેવાય નહીં પણ એક કામ કરું કે હાંગાજી આને ઓલા જે ફૂમકા લગાડવાના છે ને ગૂંથેલી છે પણ એ અધૂરા છે ને અધૂરું દાન કવિને કોઈ દી દેવાય નહીં તમે ફૂમકા બરોબર ટાંકીને રાખજો એટલે હું 6 મહિને ઝીંગળાજની જાત્રાથી પાછો આવીશ ને ત્યારે હું લેતો જઈશ કે કવિરાજ વચન આપો કે 6 મહિને આપ પધારશો અને હું તમને દાન આ કામળનું આપીશ ને આપ આ કામળી સ્વીકારશો જ્યાં મારું વચન છે હું આવીશ અને તારી પાસેથી હું દાન લઈશ પણ પૂર્ણ દાન તારે મને દેવાનું છે આ મધુર દાન કવિને દેવાય નહીં એમ કે જો માથેથી ચોમાહું શિયાળો નીકળી જાય અને પછી દે અને કદાચ સગવડતા થાય ને બીજી કામળ આવી ગઈ હોય તો હું દાન લેતો જઈશ બાકી ટાળી દીધું એ વખતે નીકળી ગયા ઈશ્વરદાનજી અને અહીંયા પ્રસંગ એવો બન્યો કે 1.5 મહિનો આવ્યો અષાઢ ગગુંબીએ લુંબીએ ગંબર બદલ બેબલ ચોવલીએ મહલાર મહેલીએ લાડ ગહેલીએ નીર છલે ને જલે નલીએ ગંદર ગાજ ગગાજ કરે ધર ગુપર ગમ નૈયા સર ગુભરિયા ગજમાલ નથુ તણ કુંવર ગાલણ સોય તણી રત હંભરિયા મને હોય તણી રત સંભરિયા ધરતીની માથે એમ કહેવાય છે પાણી હળિયું મીંડું કાઢવા નદીઓ ગાંડી થઈ ગઈ અને એમાં હાંગોજી ગોડ છે એ પ્રચંડ માથે વાવાઝોડાનું તોફાન છે મેઘલી રાત જામી છે પણને પણની બીક લાગવા માંડે એવું અંધારું એમ કહેવાય છે ધરતીની માથે અને માથે મુસળધારો મેં વરે છે વાછરું લઈને 4 વાગેલો હાંગોજી ગોડ છે એ ગામને હામે કાંઠે રહી ગયો છે ધીરે 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 રાત જવા માંડાણી હવારના પોરમાં ગામેડું બધું ગામને પાદર ભેળું થયું છે હાંગોજી ગોડની ચિંતા છે વાછરૂની ચિંતા છે અને હામે કાંઠે એમ કહેવાય કે હાંગોજી ગોડ વાછરો લઈને ઉભા છે પણ પછી ગામના માણસોને અને હાંગાજી ગોડને એમ થયું કે હવે તો પાણી જરાક ધીરા પડ્યા છે એટલે હું વાછરૂને નાખું અંદર અને વાછરું લઈને નદીમાંથી નીકળી જાઉં હવે તાણ ઓછું થયું છે હવે પાણી ઓછું થયું છે અને હાંગાજી ગોડે એમ કહેવાય છે કે વામ કરીને પોતે ત્રાટકો પાણીમાં હો ખંભાની માથે કામળ રહી ગઈ છે અને ત્રાટકો હો અને પાણીમાં એ હાંગોજી ગોડ જયારે પડ્યો તાણ એટલું બધું છે
કે બધાએ વાછરું તો નીકળી ગયા, પોતે ઠેકડો મારીને છલાંગ મારીને નીકળી ગયો. ખંભે કામળ હતી, ગામના માણસોને કીધું કે આ રાખો, મારું એક વાછરું છે ને ઈ રહી ગયું છે, એને હું લેતો આવું. એ ઠેકડો મારીને હાંગોજી પાછો પૂરમાં પીડ્યો. ગામના માણસોએ બહુ સમજાવ્યો, પણ એવું વાલું વાછરું એટલે હાંગોજી ગોળપુરમાં પીડ્યો, પણ વાછરું પકડાણો નહીં, હાંગોજી ગોળપુરમાં તણાવવા મીડ્યો ભાઈ. પછી હાંગાજીને એમ થયું કે હવે નહીં બચાય. પણ ઈશ્વરદાસજી ને કામળ દેવાની વાત છે એ એના મગજમાં યાદ રહી ગઈ. મૃત્યુ વખતે એને માં નો સાંભળી, મૃત્યુ વખતે એને પ્રાણ બચાવવાની કોઈ વાત નો સાંભળી, ગામને મદદ માટે એને રાડ નો પાડી. પણ દુનિયામાં એવા દાતાર પુરુષો જ અમર રહે છે કે છેલ્લી ક્ષણ હોય અને જેને દાન દેવાના હૈયામાંથી કોડ થતા હોય. કરોડ પૈસા વાળા યાદ ન રહે, લાખ પૈસા વાળા યાદ ન રહે, પણ ગરીબ માણા હોય અને હૈયાની મેલપા જેને આવડી મોટી દાતારીના દરિયા રેલાતા હોય, એ માણસ જગતના ચોકમાં યાદ રહી જાય છે. એ ડૂબતો ડૂબતો હાંગોજી હાકલ કરે છે, પણ જલ ડૂબતે અરે જોને હાદ જ સાંગરીએ દિયો, હવે તમે કેજો મોરી માય આકવીને દેજો એ કામલી. હે ગામના માડું બાપ, હું તો હવે હરગા પરને કેડે વયો જાઉં છું, પણ કાલ મહાત્મા ઈશ્વરદાસજી આવશે, ગામના માણસોને હાકલા કરીને કે છે કે ઈશ્વરદાન આવે ત્યારે મારી માને કેજો એને કામળ આપવાનું ન ભૂલે હો, મારી કામળી એને દઈ દે દાનમાં. નદિયા વેલું નાગ સાદ સાંગરીએ દિયો, તોસો કોઈ તાગ મન જોજો માઢવ તણું હો. તણાતો એક જ વાતનું રટણ કરતો જાય છે, હાકલા પડકારા કરતો જાય છે. મારી માને કેજો ઈશ્વરદાન આવે ત્યારે કવિને કામળ આપવાનું ન ભલે, કેજો મોરી માય આજ કવિને દેજો કામળી. છ એક મહિને ઈશ્વરદાસજી મહાત્મા પાછા પધારે છે. જમવાના માં જમવાનું પીરહવાની તૈયારી કરે છે. ઈશ્વરદાસજી પૂછે છે કે માં હાંગોજી ક્યાં? ચતુર રાજપૂતાણી છે કે જો હાંગાજીના મોતની વાત કરીશ ને તો ચારણ જમશે નહીં, કવિ જમશે નહીં, એટલે જમ્યા જમાડી લીધા પછી હું વાત કરું. પણ બે વાર પૂછ્યું ને માની આંખમાં જરાક આહુડા પાપડના પડદામાં અટકી ગયેલા જોયા એટલે ઈશ્વરદાસજીએ કીધું કે માં અનાજનો કોળો એ પેલા ન ભરાય હાંગાજી પેલા. કયો કેમ ગયો હાંગો ગોળ? કે બાપ એને તો પૂર તાણી ગયા, કાળ તાણી ગયો હાંગા ગોળને, તણાઈ ગયો. રાજપૂતનો દીકરો દાન દીધા વગરનો વયો ગયો, મને વચન આપ્યું છે, વચન આપ્યા પછી એનાથી જવાય નહીં, મારી હાલો ક્યાં તણાણો હાંગો ગોઢ. નદીને કાંઠે આવીને નાગર ચવા ગામના પાદરમાં કવિ ઈશ્વરદાનજી ઉભો અને હાકલ કરે કે અય રાજપૂત, અય હાંગા ગોઢ, આમ ભલા માણા નો વયું જોવાય, ચારણને દાન દીધા વગર જા તો તારી જણનારી લાજે, ભારત વર્ષમાં તારું ભરત કુળ લાજે, બાપ આમ જવાય નહીં તારાથી. હાકલ કરી ઈશ્વરદાસજીએ, એક વાર બે વાર ગામ બધા દાંત કાઢે છે, કવિ ગાંડો થઈ ગયો છે, મરેલા માણસ કોઈ દી પાછા આવે? પણ ત્યાં તો પ્રકૃતિના પ્રવાહ ઉલટા થવા મનાણો, આગળથી નદીમાં પૂર આવતો હોય અવાજ આવવા મનાણો, નદીના લોટ ઉછળવા મનાણા, અને એમાંથી વાસરૂની ભેળો હાંગો ગોળ વયો આવતો હોય દેખાણો ભાઈઓ, અને ઠેકીને કિનારો ચડી ગયો અને કવિરાજને કામળી આપી અને એમ કીધું, કવિરાજ ભલા માણા બાપ, મર્યા પછી દાન લેવાના આવા અભરખા ન રખાય, આ તો જગદંબા ભેરે આવી સુરત નારાયણ ભેરે આવ્યો ને તને દાન દેવા માટે આવ્યો. ગળે બથું ભરી અને બથું ભરીને ચારણને હાથો હાથ કામળ દાનમાં દઈ અને પાછો પૂરમાં હમાઈ ગયો. એ જગત એને ભૂલી કોઈ દી હકતી નથી. અને તેથી ઈશ્વરદાસજીએ દુહો કીધેલો કે દિધારી દેવલ ચડે મત કોઈ રીસ કરે, આ તો નાગડ ચાળા ઠાકરા હાંગો ગોડ હરે. એનું નામ દાતારી કહેવાય, એનું નામ દિલની દાતારી કહેવાય. કે મર્યા પછી મહાત્મા ઈશ્વરદાસજી નાગરચાળા ગામના ઠાકોરને કહે છે કે ઠાકરો, તમે મારી ઉપર કોઈ રીહ કરશો માં? હું હાંગાગઢને એટલા માટે લડાવું છું કે આના જેવો વિશ્વમાં દુનિયામાં મેં કોઈ દિલનો દાતાર નથી જોયો, મર્યા પછી પણ કવિને કામળીના દાન દેવા માટે આવતા હોય. એ કામળીનો કોલ છે એ જગતના ચોકમાં આજે અમર રહી ગયો છે. સત્ય ઘટના, નાગરચાળું ગામ પણ આજે ઉભું છે અને હાંગાજી ગઢના કીર્તિના ડંકા આજે પણ હાલે છે.